बिछड़ माना ए रथड़ा रजनी पिछड़ माना भल माजड़ों बे माता जी तमाने ने तो बीजू कोई ना मेरे घणो बधो आनंद कर्यो। अजी थोड़ी वात ज्यारे लेर करवी छे त्यारे अमारो चारणी साहित्यनो एक दोहो छे के पीठळ से एज सरस्वती छे, एज शक्ति छे, एज महालक्ष्मी छे ने एज महाकाली छे। एटले सुरपति वाहन तरु ब्रखे अन नरपति वाहन नाज। कवि मां माटे दुहो कीधो के हे मां, सुरपति देवोनो राजा इंद्र से एनु वाहन से ने ई ऐरावत हाथी छे, ई ऐरावत हाथी जाड़वा खाय छे। हे मां, देवोनो राजा हाथी छे ने एना एनो एनो जे हाथी जे छे, देवोनो राजा इंद्र छे ने एनो हाथी वाहन छे। सुरपति वाहन तरु प्रखे अने नरपति वाहन नाज। नर एटले आपणे माणा, एनु वाहन ए राजा होय, एनु वाहन घोड़ो। ई घोड़ो अनाज खाय, चणा खाय, बाजरो खाय, तो आ बधाय तो आवू खाय छे। घोड़ो छे ई अनाज खाय, देवोनो राजा इंद्र एनु वाहन हाथी तरु प्रखे एटले जाड़वा खाय। पण तो वाहन मोती चुगे तू सारा सिरताज। हे मां, तारू वाहन छे ने ई तो हंस छे, सरस्वतीना रूपमां माने जोई तो हंस छे। અને હંસ તો હાચા મોતી ખાય છે, તારું વાહને હાચા મોતી ખાય છે ભલા માણસ। અને સિંહ પે સઢી હે વો તો કશું તો કરામત હે, દુર્ગાને જોયું હોય તો સિંહ ઉપર બેઠી છે, માનું વાહને એવું છે। સિંહ પે સઢી હે વો તો કોક બળદ ઉપર બેઠા, કોક ઉંદર ઉપર બેઠા, કોક મોરલા ઉપર બેઠા, અને આવું જુદી જુદી સવારી કરી। પણ માં તો સિંહ પે સઢી હે વો તો કશું તો કરામત હે। એક સર્કસનો ખેલ પૂરો થઈ ગયો ને, એટલે હાથી અને સિંહ બે પિંજરામાં પૂરેલા, બે વાતો કરતા હતા। હાથીએ સિંહ ને કીધું, સિંહભાઈ મજામાં? સિંહે કીધું, હા મોજ છે, તને કેમ છે? તો કે મને તો મોજ હોય ને, હું તો ઐરાવત છું, હાથી છું, મારે તો હું તો જીવતા લાખનો મર્યા પછી હવા લાખનો થાઉં। હા જે કીધું, હા સાચી વાત છે। એટલે હાથીએ વધારે કીધું કે, કારણ કે પિંજરામાં હતા હમહામાં, એટલે વધારે કીધું કે ભાઈ હાવ તારી કાંઈ દુનિયામાં બહુ કિંમત નહીં, તું ભલે સિંહ છો પણ તું આમ નીકળ ને તો લોકોને મજા નો આવે। અને હાથી કે, હું બજારમાં નીકળું ને આમ હુંઠ લંબાવું તો લોકો મને જોવા ભેગા થઈ જાય, છોકરાઓ મને બિસ્કીટ આપે, કોક નાળિયેર આપી જાય, કોક છોકરો કંઈક કંઈક હેરડીને આ બટકા આપે, તો હું ખાઉં મારા માવત નહીં દઉં। હાથી કે, મને બધાય આપે, તને કોઈ આપે નહીં, તને બસ મારતા આવડે સિંહ। અને બહુ જ્યારે મોટી મોટી વાતો કરવા માંડ્યો સિંહની સામે હાથી, ત્યારે હાથી એટલું કીધું કે, સિંહ તું એમ કહેશો ને કે હું હુંઠ લંબાવું મને હેરડીને બટકા નાન તેને બધું આપે? કે હા, કે તું માગી હે તને માગવામાં લાજ ન હોય કા? કે તારા માથે બેહવા વાળો જે ઇન્દ્ર છે ને, તારા માથે બેહવા વાળો ઇન્દ્ર છે ને, એ આમ ભિક્ષા દેહી કરીને ઉભો રહ્યું તો દધીચી ઋષિની પાસે ને કરણની પાસે, એટલે હાથી તું માગી હે સિંહ કે છે, પણ મારાથી મગાઈ નહીં, કારણ કે મારા માથે જે સવાર બેઠી છે ને એ ભગવતી ભેળિયા વાળી બેઠી છે, હમંકી બાહની કી જે હાક દૂતાળી વાગી ડમાર ડાક અટારાય હાથ લંબાવી આ યુદ્ધ અને જટાજટ ઘોર મંડાણાય યુદ્ધ। અને ભગવાન રામ, રામ છે આપણો બાપ છે, કૃષ્ણ ભગવાન છે આપણો બાપ છે, એ બધા એક જ રૂપ છે, પણ એ ભગવાન એ યુદ્ધના મેદાનમાં હજારોની સેનામાં ઉતર્યા છે, પણ આ જોગ માયા જ્યારે ઉતરી છે ત્યારે એકલી ઉતરી છે। બાઈ તારા ખાંડાને ખડગ રણમાં ખખડ્યા, તાતો લડ્યા રે વિનાના લશ્કર ભાગ્યા, મસરાળી મોગલ ગાંડી થઈ ડણકી ડુંગર ગાળીએ। અને બીજું સિંહે ઈ કીધું કે, હાથી તું બજારમાં નીકળતો લોકો જોવા ભેળા થઈ જાય ને તને હેરડીના બટકા આપતા છે, પણ સિંહ કે, હું કોક દી ભૂલમાં ચોટીલાની બજારમાં નીકળી ગયો કે રાજકોટની બજારમાં નીકળી ગયો ને, તો 2-5 કરોડ ની હવેલી મૂકી નીકળી જાય ને હવેલી પછી મારી હોય દસ્તાવેજ દેખાડવા ઉભો નો રહે કે આ મારી છે।
हाव जा डांसी हाग दिया हां भले पड़े वेरी तणा गाड पोसा। कवि मानसों ने समझावा माटे केवा सरस दृष्टांत दिए से। एले एवी जोगमाया ना सानिध्य में बैठा से एटले नवे खाड नाम ले जाली भजा पीठड़ भजाली रे नवे खाड नाम ने जाली रे अहरण ये कगा धरती माथे में खासर प्रगटो वाणी रे कोड़िए एक ब्रह्मांड ने खाई जावा राक्षसो होता आपड़े तो सो खटके ग्रास त्रिभुवन खाए अने ई जारे आ पीछड भेड़िया वाली भेड़िया नी भेट वाली अन उतरी काग बापू कैसे कोपे नब कड़कत धरणी धड़कत खड़का पड़कत फड़फड़कम रण मैखा रड़कत मैर सुम रड़कत थरण थरकत नसकरकम फेफर सुर फड़कत गोतल गड़कत पाइपत गणपत जरजुंडा खड़गे तरखंडा गसुल मुत्रंडा पाइप रे कुंडा चामुंडा मचियो रण मट मटकट हाकल हट हट मत्सक रमजत लयत मैया खड़गे तर खड़खट पंदर प्रासट बबल नसुर तब दखिया वलिया सुर वडत करदत कटकट ताकत तटकट भूतंडा खड़गे तरखंडा असुर उतंडा भाई ब्रेक गुंडा चामुंडा रण पर लग रख तक हाई दल हक बक देता दक मग ले खड़गा समरे गति सकम कोप सक तक घरुंठड़ भगवत देवड़ का धधर के दल तक तक अन भरत मक मक बासत बक बक बरकुंडा खड़गे तर खंडा असुर मुत्रंडा भाई ब्रेक गुंडा चामुंडा अन घोर नाग भव घट घट भाई असुर सुधार थर राम ने छोर जाट राट दार वाट गेष्ट हर लोह खड़ग कर लाट खाट दादस कोट कस्तूंडी अगर अंतात हाट बिरुपाट मुनि अजगत काग पंच कंपन लगो हर बिरंच अर सकित हर चंडी सुकोप कर गसुर था धम निकर कर खड़क दर गसुर द्रूव डग गये मिहिर डग गये दसिर मत गोतल फनी जग गये आवा बदा छंदो आपड़ो आवो डायरो से अटले बोलू सो नकर अमुक ने बीपी वधी जाए पोचू पोचू बोलो पैसा डबल ले लेजो तारा पैसा ने कालो तरो करड़े हवे हूं आमा पोचू पोचू बोलू हा 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 अमुक तो ई कविता नहीं गीत अने गीते आपड़े अमु हांभळा जेवा हांभळजो हमणा एक बेन ऊंचा थईथीन गाता था पूछो जरा पूछो मुझे क्या हुआ है मैं कीधु हड़कवा हुआ है हम तो गीतो ले आवा आवा होत गीतो गाय बोलो हा पण खैर आ तो आवो वर्ग छे एटले अचल ध्रुव डग गये मिहिर डग गये दसिन मग गोतल फनी जग गये गगन मंडल भय डगमग गोवर सम डग गये माल पर गए धरनी पर गिरधर पर जग गए थिर नहीं होवन थर थर हर गिर सुसुर गिर हर हर लत अंबर चल चल गए अदर झंडी झुकोप कर गसुर सर थम निकर कर खड़क खड़क धर ई जे भगवती जे चढ़े सिंह चामुंड कमल हुकार गत्तो डरो चरन तो देख गसुर भागियो गमतो आत शक्ति आ पड़े रूप वाहिय रमंता खावर गत खम हाले डळे ढिंगोल धरनता ढिंगोल राइंगट दस गति प्रखय मैक भुवनेश्वरी कवि जोड़ पाण गीसर गहे गुदो गुदो नासापुरी जैत जैत जगमात जैत कारण सब करनी जैत परण भंडार जैत ए धारण करी अने जारे उतरी त्यारे कवि कहेशे अरहुर बारोट के अहरण ये कगा नाडी जे दिया धरती माथे ओलो मेखा અને એને વરોધીન ખપરે પીધો લોબડી વાળી રે નવે ખાંડ નામને જાળી રે અને ગાંડીગીરમાં હાંઢ બેડાનો ને અને ઈ વખતે ન્યા ચારણોના બાટીના ખોરડા અને એમાં એની ભેહું પાટણના લૂંટારાઓ પાટણના રાજાના માણસો અમુક હતા એને રાજાને ખબર નહોતી પણ માણસો હતા એ ભેહું ખાડું હાકીને વયે ગયા આ બનેલી ઘટના છે અને વયા ગયા અને ચારણો મૂંજાણા શું કરવું હવે ઈ કાંઈ આપણને ફૂગવા દે હવે આપણે માલધારીને તો ચારણ હોય ભરવાડ હોય રબારી હોય આપણે તો શું છે કોઈ આધાર ન લે તેથી ફળા પાસે બેહી જઈ કે તારા સિવાય આધાર નથી અને જેણે ફળાનો આધાર લીધો છે ને એનો આધાર તો દુનિયાને લેવો પડ્યો છે ભલા માણસ ન્યાથી હોકારા દેવા માટે ફળા ખમા ખમા માટે થાવા
તો જેને અનુભૂતિ થઈ હોય, જેને વિશ્વાસ, વિશ્વાસના વાણ કોઈ થી મત દરિયે ડગ્યા નહીં, જાળમાં જગ્યા નહીં, સોરું બીલી ના સાંભળા, ચારણ હુતા હુતા નીંદર નથી આવતી, અને ઈ ચારણ વિચાર કરે છે કે અમારી ભેહું દુજણીયું ભેહું અમારી હાકી જાય, આ પાટણના રાજાના માણસો આટલા બધા ફાટી ધોવાડે ગયા, હવે શું કરું, હે પીઠળ હે પીઠળ હે પીઠળ કરતા નીંદર આવી ગઈ. અને સપનામાં આવી માં કે પાંચ ભાઈઓ છો ને તમે ચારણ બાટી, કે હા પાંચે ભાઈઓ લાકડીઓ લઈને જાઓ, અને રાજાના માણસો ભેહું હાકી ગયા છે, એના હામાં બાંધો અને એનું ખાડું એનું વાળતા આવો. આ બનેલી ઘટના છે. એટલે ચારણે સપનામાં કીધું, માં અમે પાંચ ભાઈઓ એને એવડું બધું દળ કટક અમે થોડા જીતી, તો કે બાકુલાના ડુંગર માથે જાઓ, એ ડુંગર ઉપર એક લાકડી પડી છે મારી પીઠળે દીધેલી, અત્યારે તો એ લાકડી પાટરામાં છે, એ લાકડી ડુંગર માથે પડી છે, હિન્દુર સોપડેલી ચાપડા વાળી લાકડી એ છે, તમને એમ લાગે કે આગળી હિન્દુર લગાડ્યું, એ લાકડી લઈને જાયજો, પછી શું થાય છે એ પીઠળ ને કરવાનું છે, તમારે ચિંતા કરવાની ન હોય. અને પાંચે ભાઈઓ જે બાટી હતા એ ત્યાંથી આ સપનું આવ્યું એટલે ગયા, અને ડુંગર ઉપર ગયા, લાકડી પડી હતી, અને પછી ત્યાંથી પાટણના સેન જે હતું ભેહું વાળી ગયા હતા એને પાસે ગયા, ને તો ઓલા બહુ જાજા હતા, અને આને પડકારો કર્યો, ને આ પડકારો એક બાજુ કર્યો, અને આમ નોખ નોખાથી તરવારી લઈ લાકડીઓ લઈ નોખ નોખાથી બધા ધોડ્યા, એ ઓલા પાટણના રાજાના માણસો ધોડ્યા કે મારી નાખો, પાંચ જ જણા છે આ એને દાટી દો, ખટકા કરી નાખો, અને તેથી પાંચ ચારણ ભાઈઓ ઉભા હમા, અને તેથી જોગમાં એનું આહવાન કર્યું, તું ભાઈ હમણાં બોલતા હતા એટલે મને યાદી થઈ, શું કીધું એને કે હે માં હવે તું દુશ્મનોને મારી દે, આવડ ખોડ ગાવી ગાવી મોગલ મસરાળી માથ જાગ મેલડી જાગ જ્વાળા ડાઢાળી અંબાઈ કર્ણલ ગાવી ગાવી બહુસર બિરદાળી હાલી આવી હિંગોળ ગેલ રાજલ મહાકાળી સમરથ સભી નવલક સખત સોરા સીની ચારણા ઉપરે દેવી ગાવો ગભી સેવલ કા સુધારણા ગાવો માસા પૂરા વળી ગાવો વેરાજી મઠે ઘટે સી માત સોરઠી છેણલ બાઈ સિકો તર સદરાય વડી વિહોત વડે ચી વેગે ગાવી વાંકાઈ દેવ ગાવો ડુંગરે સી આવજો માત પીછળ ગઠે કર જોડી હાવળ કરા હાંપળો અંગ્રેજ નવલક સખત ગાવો દેવી ઉપરા રમજપતી રવરા આય ઉપર તું આવે કામઈ બૂટ બલ્લાળ બાઈ ખુબડી બોલાવે માનલ જેતલ માત ચાપળ ને ચાળક નેચી વરુડી ને હવદેવ રાણ બાઈ ગને રવેચી નાગલ ગાય હરજોગ ની જાન બાઈ જુગ જાહરા આવજો નવ લાખ ગઠે વેધુ કેરી વાહરા ગેલી માં ગાત્રાડ ગાવેરે વરણ ઉજાળી ઉંઘીરે માંગાઈ જાગીરે જાગ જોડાળી હરક મોઈ કર હાથ ધાક સુબાદલ ધારે આવે ઓળગ કાજ પોહવે મોટા કોઈ પોરે એ હવું જોર તારું અકળ કહો માતીએ ક્યાં ગયું જાગતી જોગણ્યું સો જબર તો આજ કેમ ઊંઘીરિયું બાયું થઈ બુઢીયું કે ઘણી નિંદ્રે ઘેરાણી વહી ગઈ છો ક્યાંય વિદેશ કે હો ગઈ પંથ હેરાણી અરે હે સેવક કરતે હાથ આવતી આઠે હકને તો આવ નહીં કા આજ સાય કરવા સેવકને હાવલું કા સુણતી નથી અને બાયું કા બેરી થી સમર્થ મહા સો શક્તિઓ તો રોકાઈ શા માટે રહ્યું છોરું તમારા છીએ માવતર તમે મારા ધીંગા છો તમે ધણી તમા સેવક તમારા જો ચંડી જોગણ્યું સુણો નહીં રાવ શ્રવણે તો પૂર્વ દેશતજી અરક ઉગે આથમણે મેરાણ માજ મેલી દીએ અને ધ્યાન નવ શંકર ધરે શક્તિ માત સેવક તણા આવો નખજો ઉપદે ઉપરે ચોરાસી ચારણા લાખ નવ લોબડિયાળી છપ્પન કરોડ ચામુંડ ખરી જોગણ ખપરાળી અને તરસુલાળી તેમ ધૂળતી ધાબળિયાળી શક્તિ માતા સર્વ તરુણ બુદ્ધિ અરુબાળી હવે સેવક સહાય કરવા સંગે ખેતલ વીર ખેલાવજો અને પાટણ ના વેરી ઘરે કરવા વિખન હવે આયુ વેલી આવજો ભાઈ આટલું કીધું તા તો ખમકારા થવા મીડ્યા પાટણ ના રાજા ના માણસો હામા હામા મીડ્યા બાંધવા લાકડીઓ તરવારું લઈને એક ઓલો ઓલા ને ધબેડે ઓલો ઓલા ને ધબેડે આ પાંચ ભાઈ ઉભા ઉભા જોતા હતા કારણ કે એની અરે માં લાકડી વાળી પીઠળ હતી અને પછી પાટણ નું ખાડું આપતા આવ્યા પીછળે કીધું હતું કે હણે અને હણવો એમાં પાપ દોષ ન ગણવો અને આપણો ભગવાન દ્વારકા વાળો એને ગીતામાં ચોખ્ખું કીધું અગ્નિ દત્ત વિષદત્ત ને અર્જુન કોઈના બધાના ધર્મને આપણે તો માન આપવા આપણે કોઈના ધર્મની ટીકા કરવા વાળા નથી તો ગોરખોદિયાના પેટના છે એ આપણા ભગવાન વિશે ને આપણા ધર્મ વિશે ખરાબ બોલે આપણે કોઈ દી કોઈના વિશે ખરાબ નથી બોલ્યા પણ કોકના ભગવાને એવું કીધું કે હું ઈશ્વરનો આપણે નામ નથી લેવું મારે કોકને પણ વાંચી લેવાની છૂટ છે કોકના ભગવાને એવું કીધું કે હું ઈશ્વરનો એક સંતાન છું ઈશ્વરનું હું સંતાન છું અને એક બીજો ધર્મ છે એના ભગવાને એવું કીધું કે હું ઈશ્વરનો સંદેશાવાહક છું
હું ઈશ્વર નથી પરમ તત્વ જે છે એનો સંદેશો લઈને તમારા સુધી પુગાડો. એક ધર્મ એવું કીધું, મારું નામ નથી લેવું કોઈનું ખોટું બોલવું કમે, અને એક ધર્મ એવું કીધું કે પરમ પિતાનું હું બાળક છું, જે સુપર પાવર દુનિયામાં કામ કરી રહ્યો, બ્રહ્માંડમાં કામ, એનો હું બાળક છું. એક ધર્મે એવું કીધું હું સુપર પાવર ભગવાન છે એનું બાળક છું. એક ધર્મે કીધું કે હું સુપર પાવર એટલે જે સંચાલન પૂરું કરે છે દુનિયાનું, આલમનું, એનો હું સંદેશાવાહક છું. એકે બાળક કીધો, એકે સંદેશાવાહક કીધો. પણ મારો અને તમારો બાપ દ્વારકાધીશ કુરુક્ષેત્રના રણમેદાનમાં છાતી થબકારીને બોલ્યો કે અર્જુન હું જ દુનિયાનો બાપ છું, મેં જ દુનિયા બનાવી છે. એ ગીતામાં બોલ્યો છે. આગ્નિદાત વિશદાત નર છેદદાર ધનહાર બહુરી બકાર શસ્ત્ર ગઈ અવધ વધ છટકાર ઈ ન્યાય પીઠડે એને કીધું એનું ખાડું હવે આગતા આવ્યો. કારણ કે પેલા ક્રાંતિ હોય તો શાંતિ રહે, નકર આપણા ધાબે કોક પથારી કરે. વાયડાઈ ન હોવી જોઈએ, વાયડાઈમાં ક્રાંતિમાં ઘણો ફેર છે. આપણે બેન ભેગું કરી દઈએ એમ નો હાલે, અને એનું ખાડું લઈ આવ્યા. ટૂંકમાં વાત કરું, આ પીઠડાઈ નો એક ભાવ હું ગાઈ રહ્યો છું. એટલે આવો આવો ભવાત આવો, એનું ખાડું ટૂંકમાં વાત કરું તો લઈ આવ્યા. અને પછી પાટણના રાજાએ ફરિયાદ કરી કે ચારણો મોટું સેન લઈને આવ્યા અને મારા કેટલા સૈનિકો માર નાખ્યા. ક્યાં ફરિયાદ કરી? જુનાગઢ નવાબ ને. જો નવાબ પોતે આવ્યો કે આવડું બધું સેન ચારણો પાસે આવ્યું ક્યાં ત્યાં, તો ચારણ નેડે ગયા કે અમે પાંચ ભાઈઓ છીએ, અમારે યારે સેન ક્યાંથી હોય? એ ખોટાડા છે, આમ આમાં દારૂ પીને કે બાતીને મરી ગયા છે. કે એની ભેહું તમે આકી આવ્યા ઈ કે એની ભેહું આમાં હોય તો જોઈ લ્યો. અને તેથી જેટલી એના ગોવાળ હોય પાટણના, પાટણના જે રાજાની ભેહું ચારવાના હાચવવાવાળા ગોવાળ તો બીજા હતા, આ તો એના સૈનિકો ખાડવા ગયા. એ ગોવાળને ભેળા લઈ આવ્યા પાટણનો રાજા અને નવાબે આવ્યો. અને એવડું મોટું ખાડું હતું એનું પાટણનું. આ ચારણની ભેહું તો હતી માટીની, પણ પાટણની ભેહું હતી. એના ગોવાળને કીધું કે આમાં આપણી ભેહું એ વાળ લ્યો. ઓલા ગોવાળો આટા મારે જોખમાં આખું ખાડું જોવે, કારણ કે બધી ભેહુંની કુંઢીઓ હતી અને આમ કરી નાખ્યું, આમ હિંગડાતા ને આમ કરી નાખ્યું, અણહારું ફેરવી નાખ્યું હતું પીઠડે. એકુય વર્તાની આખા ખાડું માટો મારીને ગોવાળો કે આમાં તો પાટણની ભેહું તો નથી. નવાબ ખીજાણો તો હું ખોટા ચારણની હેરાન કરો, હિંગડાના વાન ફરી ગયા હતા. એટલે આ તેદુની કડી સાક્ષી પૂરે છે કે ખાડું ને તા ચોર ખોળે હનપુગી પાટણલી પ્રોડે ખાડુને બોલા ચોર ખોળે હનપુગી પાટણલી પ્રોડે રે રે તે દીવાની એનો ફેરવી નાખ્યો અને હિંગડા વાળી રે નવે ખાંડ નામ ને જાળી રે. અને સુબા નાવ ઘાણની સંગે મળી પીઠર તે દી ગાયું માંગે સુબા નાવ ઘાણની માથે ઓપ ભાલાલી રે નવે ખાંડ નામ ને જાળી રે. અને હવે સાંભળજો, ઘોડીએ જે દી તોપ માં ગાવી અને ચંડી તો મંદિરમાંથી તોપો મારી અને મમન ગોરીએ જેથી મંદિરને પાડ્યું અને તેથી કવિના મોઢામાંથી દુઓ નીકળી ગયો તો કે બેગમ ગોરી બાદશાન જો દળ લઈને પાછો જાય તો ઉગે હુરજ આથમણો અને ચારણનો શેરો થાય. અને થઈ પ્રગટભાઈ એક થાપો માર્યો, ગોરીનું સેન આખું હમાઈ ગયું હતું ત્યાં. આજે ત્યાં મજારું છે. એટલે ગોરીએ જેથી તોપમાં
अन चंडी तोय पर चलावी रे रे ते डाटू ते कटक पाताले तरत डाढ़ी रे नवे खांड नाम ने जाली रे होया नी रिये बेड़ो एक रात तो हिदर लाजे होर ठी पांचे पहाड़ा नी पीठ बाई एटले दान अलगारी नी एक रचना वा के छे शू के छे गुणी जन आवो पीछड़ ना दयाती
આપણી આપણી રચનાઓ, આપણા માતાજીના ભાવ અને આપણી આ બધી ઉપાસનાઓ. મને ફરમાઈશ આવી છે મામાની, કનોડિયા હનુમાનજી મહારાજ હમણાં અમારે લેર કરવાની છે, પણ આ ઝૂંપડી નાની ને પાયા પાતાળ એ મને ખ્યાલ નથી આવતો એ કયું. એટલે એ હું બોલ્યો છું એટલે એ મને ખ્યાલ નથી. એટલે એવું છે, આ મનુભાઈ ધોબીની રચના છે એ તો હવે ગોતવી જાય પછી. મનુભાઈ ની ઓલી બાણ વાળી, હા હા તો ઈ લઈ લઉં, ઈ લઈ લઉં. હા સરસ, લ્યો હવે હવે જુવાનડાઓ ઘડીક બેસી જાવ, તું એકાદી વાત કરું ને મારે કાવામાં હાલે એમ છે, તમને ખબર છે. હા થોડીક વાર બેસી જાવ તો અમને મજા આવે. વાહ વાહ, હવે ઘણી કસરત થઈ ગઈ છે. હા એમ વાહ, તમે મારા દેવના દીધેલ છો, આવ્યા છો તો અમર થઈને રહ્યો, તમે મારું નગત નાણું છો. પીઠળ માં ના મંદિર જાઉં ચડાવું ફૂલ, પીઠળ માં પરસન થયા ને તમે બધા આવી ગયા અણમોલ, તમે મારું નગત આવ્યા છો તો અમર થઈ. એટલે આપણું સાહિત્ય છે એ અદભુત છે, અને કેટલી વખત મેં કીધું છે અને કાયમ માટે અમે કહી છીએ કે આપણી લોક સંસ્કૃતિ જેટલા જેટલા આક્રમણકારીઓએ ભારત ઉપર આક્રમણ કર્યા એણે એક જ વાત કરી કે ભારતને એની સંસ્કૃતિ ભૂલાવો તો આપણે જીતી શકશું. અને એણે કોશિશ એ ઘણી કરી, ઘણો બધો ફેરફાર કર્યા, પણ આપણે હજી અડીખમ એમને ઊભા છીએ. કેટલા ઇતિહાસોને દબાવી દેવામાં આવ્યા, કેટલાને મહાન કરી દીધા, કેટલાને પાઠમાંથી કાઢી નાખ્યા, એવું ઘણું બધું હાલતું હતું, પણ હવે બધું સારું થતું જાય છે, એ સારી વાત કહેવાય. તો મને આ કવિતાની મજા શું છે એટલે આ સરસ મને યાદ કરેવું છે મામા. એ તો કવિતા કોને કહેવાય પછી હું પાછો વિષય ઉપર થોડો જાઉં, પછી બેન પણ હજી બાકી, પણ આ મને બહુ સરસ યાદ કરેવું છે. શબ્દ શું અને તમે મૂંગા મૂંગા ગણી લેજો, આ પૈસો પણ હારા હારા ને હબ હબાવી નાખો. હા હલબલાવી નાખે, હાવ વાંધો નહીં. આમ તો આ ધર્મના કાર્યના પૈસા છે ને, આપ તો જો આવડું લોકડાઉન આવડી મંદી તો આમ ઢગલા થાય છે, આ પીઠળની કૃપા વગર કઈ થતા છે સાહેબ. આપણે ભરોહા ઉપર હાલવા વાળા તો સહી જી વાત પાકી છે. આવડાવડા છોકરા જો આમ તો બધા સાંભળે છે. હમણાં એક માલતારી છોકરાને શિક્ષક સાહેબે પૂછ્યું કે પ્રશ્ન કરવું કે કરો નહીં. શિક્ષક સાહેબે કીધું કે બિનજરૂરી જે વસ્તુ વાપરવાને ઠેકાણું હોય ને ન વપરાય, અને બીજે વપરાય એવી વસ્તુ શું એમ. તો કે માસ્તર સાહેબ ખીજાવો નહીં તો કે ના, તો કે તમારા હાથમાં છે એ ફૂટપટ્ટી. આમ તો એ કે માપવાની છે ફૂટ, અને ઓલો લખ બોલપેનમાં લખવાની, તમે ઉપયોગ અમારા ઉપર કરો છો, આ બિનજરૂરી અવળો ઉપયોગ થાય છે. એટલે એ કેવો હવે મારે યાદ કરવું જોઈએ પાછું. કાંઈ વાંધો નહીં, કંઈક આવી જાય એમ. પણ મને આ જેમ તમારી અમુક ફેરમાઈશું હોય એમ અમારી પાછી હોય, એટલે બેયનું આપણે લેતા જઈએ પાછું. આ છેલ્લો પ્રોગ્રામ નથી, હજી ઘણા કરવા છે આ બાજુ. એટલે આમ હવે થોડોક અવાજ ઓછો કરજો. હા હા હા, કેવા પૈસા બધા જો. હમણાં એક લોભી માણસ, એણે લોટરીની ટિકિટ લીધી લોટરીની, અને હનુમાનજીને મંદિરે ગયો. હે કંડોળિયા હનુમાન, એ કે આ ટિકિટ લાગી જાય તો કે 7 કરોડ રૂપિયાની આ ટિકિટ છે કે મારે પાસે, આ લાગી જાય અને મને 7 કરોડ મળે તો 7 શનિવાર રહો ને 7 શનિવારે 1 રૂપિયાની તેલ સડાવી. હનુમાનજી પ્રસન્ન થઈ ગયા સીધા જ, અને ફેરવીને એક નાખી. જડબું અવળું થઈ ગયું કે પ્રભુ મારો કા પ્રસન્ન થયા, એ કે તું હું તને 7 કરોડની લોટરી લગાડું, અને પછી તને 7 કરોડ લાગે પછી તો 7 શનિવાર રહે ને 7 શનિવારે એ કે તું 7 પ્યાલા તેલ ચડાવ, એને કરતા હું 7 કરોડનું તેલ લઈને એનું તળાવ બનાવીને ડૂબક્યું ન મારું એમાં, એ કે એમ તારી પ્યાલીઓ માથે ભટકાડવા આવ્યો. હા લોભી અમુક ગજબ હોય, આપણે તો ખવરાવીને રાજી થવા વાળા છીએ. બાકી એક લોભીઓ મારે છે એને પોતાની મહેમાન ગતિ બધે કરવાની બહુ ટેવ, ને પોતાની એક દી મહેમાન આવી ગયા તો ડાયર કરી ડાયર,
એટલે એવી ડાળ એક તો કરી કે ડાળ ક્યાંય દેખાય નહીં, એ અંદર ભળી ગઈ કુક કુક દાણા પાણી જેવી ડાળ. અને મહેમાન ખાવા બેઠા હતા, આમાં મહેમાને કર્યું શું છે એ સમજાણું જ નહીં. પછી એકાદો દાણો હાથમાં આવ્યો, ખબર પડી આ ડાળ, એટલે કે કરો હરી હરી કે. તો મહેમાન મેંડો બુસ્કોટ કાઢવા, એ કે શું કરું, તો કે આમાં ડૂબકી મારવી ડાળ ક્યાં છે ગોતવી છે. પણ આપણે તો ખવરાવી અને રાજી થવા વાળા છીએ. અને કેવી કેવી એવી ઘટનાઓ બની છે અમરેલી પાસે, ક્યારેક હું આખું વાંચીને આવી, મેં એકાદી વાર વાંચી એટલે અમુક બુદ્ધિશાળી માણસ તો કદાચ આને એમ કે આ ગાંડો માણસ છે. અમરેલી પાસેનું ગામ છે, બીજી વાર આવી ત્યારે આખું પુરાવોથી સાથે, પણ એક જ વાર વાંચ્યું એટલે ન્યાય કહોર અટકના કાઠી દરબાર. અને મેં વાર્તા હમણાં વાંચી, મને એમ થયું ઓહો આવું પણ આ ધરતીમાં જ બની શકે સાહેબ. આખી વાત મને નથી, એક જ વાર સ્પીડમાં વાંચતો જતો અને બધું જોતો જતો. એક તો એકચ્યુઅલી આપણું ભણતર ઊંચું, એટલે એ કહોર મામાને ત્યાં મહેમાન આવ્યા અને વાત લાંબી. બીજી વાર મને નામ સાથે બધું આવશે ને કહોર અટકના કાઠી મામા. પણ એટલું મેં જોયું કે એમને ત્યાં મહેમાન આવ્યા હતા, ભેહું દૂજણી હતી, દુકાળ વર હતું એ વખતે, ઘઉં બાજરા જુવાર્યું જડે નહીં, અને ઠેર મોવા લેવા જવું પડે, પોઠું મોવા લેવા જાય ને પોઠું મોકલેલી, ઘરમાં કાંઈ નહીં, મહેમાન આવી ગયા આવેડે ઘોડી પાતા હતા. અને મહેમાન આવી ગયા તો રહેવાનું નહીં ને દાતાર જીવ, અંદરથી પોરહના પલા છૂટ્યા, વાહ મારો બાપલીઓ. 10-15 મહેમાનો ધરાર ઘેરે લઈ ગયા. કાઠિયાણીએ કીધું તમે મહેમાનને લઈ આવ્યા દરબાર, સારી વાત કહેવાય. પણ ઘરમાં કે કાંઈ નતો, દુજાણું છે, ઘી તો છે ને. અને તેથી કહોર અટકના કાઠી દરબાર. મિત્રો આ હકીકત હું નામ સાથે બીજી વાર વાત કરી, આ તો ઉતાવળમાં જેવું તેવું વાંચ્યું એટલે મને યાદ નથી. એણે ઘીની તાહળિયું વરાળિયું ભરી દીધી, અને એ વરાળિયું તાહળિયું ઘીની ભરીને એમાં બબે કાવડિયા નાખ્યા, પૈસા એ વખતના નાખી દીધા. અને એટલે મહેમાનને એમ ન થાય કે આને ઘરમાં કાંઈ નથી, એ નાખી. અને પછી ગરધણી વૈયા ગયા એક બાજુ ઘોડાર બાજુ, એટલે મહેમાન વાઇટ જોવે છે કે મહેમાન આવે તો શરૂ કરી, બીજું કાંઈ છે નહીં. અને ઘડીક વાર જીવન કહું કે તમારી ક્યાં ગયા, જ્યાં જોયું ને તો પોતાના ગળામાં ગાળીઓ નાખી અને ટૂંકો ખાઈ ગયા હતા. 15 જણા મારા ઘેરે છે, અને જો રોટલો ન ખવરાવી હગતું તો મારે જગતના ચોકમાં જીવતું ન રહેવાય છે. આ કહર દરબાર કેવડું બલિદાન છે. આ અમુક એકચ્યુઅલી વાળા એકચ્યુઅલી એને થડું મેરી જવાય, એને ન ખબર હોય એ એની કિંમત ન કરી શકે. પણ પછી પોઠું આવી, અને પછી તો એ કાંધિયા મહેમાન થયા, અને પોઠું આવી એનું દાડામાં એ કાયમ આવ્યું એવું લખનાર કવિ લખે છે. તો કહેવાનો અર્થ આ અતિથિ દેવો ભવ એ સાર્થક એને કર્યું. એવી તો ઘણી બધી આપણે ત્યાં એવડી મોટી કથાઓ છે ને, એટલું બધું અમારી પાસે છે. આ તો અમે પીનું એ હાલેતા નથી, બીજું નવું માલ બગાડવો નહીં એમ. બાકી એવું હાવ નથી આવ કે ભાઈ 2 કલાકનો એક કેસેટ હોય આખી પૂરી થાય. તો મને આ કવિતા હારી યાદ કરાવી છે, મને ગમે ને આપને ગમશે. કવિ ક્યાં ક્યાં વાતો કરાવે છે એ તમે જોજો. એક કવિનું ઝૂંપડું હળગતું હતું, હવે તો સારું છે, અમને ખૂબ તમે પૈસાથી વરહાવો, મોજ મજા કરી છે. બાકી પહેલાં એવું બધું નહોતું. રાજા મહારાજા હોય ને જેને જે સ્ટેટના કવિ, એ એને ધરવે એ કવિને હાવ બહુ લાઇટકા રાખતા. પણ પછી અમુક ગામડામાં કવિ હોય જેને કોઈનો આધાર ન હોય, એ કવિ પછી કવિતા બોલે ને બીજા વાહ વાહ કરે. તો એમાં ઝૂંપડું હળગતું હતું કવિનું, તો કવિ બહાર ઊભો ઊભો દાંત કાઢતો હતો, દુઆ ગાતો હતો. કોઈ કીધું કવિરાજ તમારું ઝૂંપડું હળગે, તો કે વિવરની વાહ વાહ જ છે એમાં, બીજું કંઈ છે નહીં. વાહ કવિરાજ, વાહ કવિરાજ. તો એવું હવે તો બધા અત્યારે તો બધા પૈસા દે છે, આ સંસ્કૃતિનું જતન કેટલું કરે છે. અમને બધાએ આ અમુક અમુક વળ ખાય છે, જે 1 રૂપિયો ધર્મદામ નો દીધો હોય, કોઈ દી પ્રોગ્રામમાં ન આવ્યો હોય, વાહે જોઈને અમુક જોવા આવતા હોય, કેટલા પૈસા થાય, ડોળા ફેટ્યા, અરર અરર આને હવે વૈદ છે નહીં, તારી વાહે શું વીધું એ કે નહીં. હવે એ પાસે ટીકા કરે ને કોમેન્ટો કરે, કલાકારોને પૈસા જ ન અપાય, પ્રોગ્રામ જ ન કરાય. તે કેટલા કરે ને તારા બાપ દાદા શું છે અમને ખબર, શું રહેવા દે, એ તો કરવાવાળા બધું કરે છે. પણ એ તો બધા એની ચિંતા ન કરવી, એ હોય જ. આપણે માલધારી છે, આપણે ખબર હોય, ગોવાળ ગાય દોવા બેહે, ઘણી વખત ઈતળી રખડતી રીતથી ગાયના આસળના મોઢિયામાં છોટી ગઈ હોય મોઢિયામાં, અને ગોવાળ દોવાનું ચાલુ કરે તો ધીરે ધીરે દૂધની ધાર થાય તો ઉપર વહી જાય, આસળના મૂળમાં છોટી જાય. ને કે 2 ઘૂંટડા દૂધના લીએ કોઈ ના પાડે, પણ અમુક જન્મમાં જ લોહી પીવા હોય, અને તમે દૂધ પીવરાવો, અમૃત પીવરાવો, એની સાથે લેવા દેવા છે જ નહીં. ચોમાવું બરોબર આવે ને ચોમાનો વરસાદ વરે, પેલો વરસાદ ને 7 દી ને 8 દી થાય, આખી ધરતી લીલી સમ થઈ જાય, કૂપળા ફૂટે, ઝીણી ઝીણી કુવાડિયા, બીજું ઘાસ ને ત્રીજું ચોથું ધ્રોકડ ને મોટા ઝાડવા ને કૂપળા ફૂટે, બધાય કોળાઈ જાય, બધાય કોળાઈ જાય, બધાય કોળાઈ જાય. એકને પાન નો આવે, એકને ન આવે, કોને ન આવે ખબર, કેળડા ને. એમાં વરસાદ નો કઈ વાત,
बराबर हेडू डोरी न कर के आने बे कूपड़ा फूटत अमुक जड़ा पेट ना कोई दी कोड़ा ही नहीं एनी चिंता न करवी तमे तमारू काम करो ई एनू काम करे कोल न आवे એટલે હવે ચા તો ચા છે હો ભાઈ પેલું અમે પીધી એટલે નાય ન પડાય ને એવું થયું હે સાલુમાં પીવું તો વાંધો નહીં તો હાજરી દેજો મને ઓડિયન્સ બેઠો હોય ને મારે ચા પીવી મજાનો તમે પીધી છે તો હું એક આમ હા થોડીક આપી દો વાહ પેલું વિશ્વયુદ્ધ ચા માટે થયેલું બસ 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 વાહ 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 હવે બધાને દઈ દો સ્ટેજમાં દઈ દો અમારે ઘરમાં એક બાપા હતા ભેહું સરતા અમે ભેગા હકીકત આ કોઈ ઓલું જોક્સ નથી હકીકત તે અમે ચા કરે ને માળીંગા માંડીને આપણે માલધારીને ખબર હોય માળીંગા માંડીને ચા બા બનાવે અને બરોબર ચા પાકી જાય એવી સરસ મજાની થાય ને ઓલો બોરડીના લાકડાનો સીપિયામાં આમ ભરાવેલી હોય ને અને પછી એ ચા એવી સરસ થાય ને પછી આમ આમ કરીને આમે કરે ને પછી આમ ઘૂંટડો લે આમ પછી આમ આંખ બાંખ બંધ કરી જાય ઘડીક સાનામણા થઈ જાય આવું તો આપણે સાઈન ગોવાળ બીજા હોય પૂછે કે હું બાપા દેખાય તો કહો ઓહો ઇન્દ્ર મહારાજી કે અત્યારે સિંહાસનમાંથી આ પધારી ગયા છે ઇન્દ્રાસનમાં પાછો આમ કર્યો આ રંભા નૃત્ય મીંડી કરવાઈ ગયો પ્રતગ્ની માંથી ટપાટું પડે છે સ્વર્ગમાં ઉર્વશી આયલી આવે પણ રંભા વારો નથી આવે સ્વર્ગમાં નૃત્ય આલે છે અને મૃતક વાગે એનું વર્ણન મળતા કરવા બોલો આ મોજ તો બધી જેને લીધી હોય એને વાંકાનેરથી ટ્રેન ઉપડી અને રાજકોટ બાજુ આપણે માલધારીને કોઈક બાપા જતા છે તો એમાં ઓશિંતાને હાંકળ ખેંચી એટલે ટ્રેન ઊભી રહી પંચાળમાં વચ્ચે ક્યાંક હાંકળ ખેંચી ટ્રેન ઊભી રહી એટલે તો એને અધિકારીઓ આવ્યા કોણે હાંકળ ખેંચીને આમ ને તેમ તો બાપા બેઠા બેઠા બીડી પીટા મેં ખેંચી એ કે પણ હું કામે હાંકળ ખેંચી દંડ થાય તો કે દંડ થતો હોય ચાલે જેટલો થતો હોય દંડ પણ હું કામે તો કે મારી બીડી જામેલી પડી ગઈ હતી કે જામેલી હો એ કે દોડીને લઈ આવ્યા ને પાછા પીતા હતા એ કે તો કે દોંડ થાય એટલો ટ્રેન ઉભી રહી એક બીડીને ઠૂટિયારું તો કે જામેલીની મજા ને તું શું જેને એ તો જેને જેને લેતા હોય એને ખબર હોય હડહડતા હોકા જેને પરભાતે પીધેલ નહીં એને ધડ માથે ધોકા દેશ્ય દશરથ રાઉત એના દુવાઈ પાસે એવા હોય એ મજા હતી પણ પેલા કહુંબા ને આ બધું કરતા ને આ અફીણ પીતા ને બધું ખૂબ કે ક્યારે યુદ્ધ થઈ જાય એનો નકે નહીં સંઘર્ષ વાળું જીવન હતું ક્યારે કોણ કોઈ ઉપર ચડાઈ કરી દે અને પછી ગાય વેતરાઈ જાય તો એને વાંધો ન આવે એટલે પીતા હવે આપણે બહુ જરૂર નથી એમ આ બીડી માવા નહીં તો માપસર કહેવાય હું તો યુવાનોને કહું મારો તો મારો યુવાનો માને એટલે કહું કોઈ ઓલાથી કહે હું કોઈક મહાન છું બચ્ચો સુધરજાવ એવી વાત નથી આ ઓલા બાબા નથી કહેતા એ બેઠા બેઠા આમ આમ જ કરતા આપણે તો હાસા છે આપણે તો આવી આયુના થડા લીધા આપણે હાસા ઠેકાણા છે જે પ્રમાણ છે જેને કાંઈ જોતું નથી એવે ઠેકાણા છે હા ભૂવા બેઠા બેઠા એની અમુક હવે તો હોય ગામડામાં અમુક બાપા અમે જોયા છે એની પસેડી જો સુખી માણાને અમુકને માથું ઓઢાડી દીધી હોય ને તો ઓપરેશન થતા સુધી થઈ જાય ત્યાં સુધી ભાનમાં ન આવે એવી પસેડી હોય એટલે દૂધ એમને માથે સાંટા પડતા હોય ને બધું જામી ગયું હોય પણ એ હા એવું બને ઘણી વાર જૂના જમાનામાં તો માલધારી નામ માળિયું બાપાના સોરણા ને બધા પછેડ્યું ધોવા જતા ને તકારામ લઈ તો મઘર્યું ગુના મૂકી દેતું બેભાન થઈ જવું આ ગુનામાં જોવા પણ કેવાનો મારો અર્થ બહારથી હાવ મેલા હડદા હતા પણ અંદરથી ઉજળાના દીવા ભરતા હતા ભાઈ ખોડિયાર આવે પીછળ આવે ઠાકર આવે હાકલો કરે ને હમણાં અંતુ અલગોતર ની વાત કરીને હાકલો કરીને આવીને ઉભી રહીએ કે બારે મેઘ ખાંગા થાય એમાં બીજું આવે નહીં એટલે હું વાત કરતો હતો હું પાછો આમાં અમારે આ નાની વાતું મેં એવું હોય વાર્તા આમાં તો કઈ કરતો નતો વાત આ તો આવતું તું હતું એવું છે એ હતી જ નહીં હું આવે આમાં જે હતી એ પૂરી થઈ ગઈ એટલે હું તમને વાત એ કહું કે ઉજળા જે હતા હા કે ઈ પછેડી હાવ મેલી હળદો જેવી બાપાની પછેડી હોય ઈ પછેડી આમ આડી કરી અને કોઈ આવે ભૂવો હોય અને કદાચ કાળોતરો આ વિશ્વાસની વાત છે ભાઈ બાકી જેને ન માનવું હોય તમે તમારે બાટલા ચડાવો ઇન્જેક્શન એ જરૂરી છે પાછું હા અને એક વાત કહી દઉં હું અહીંયા બધાય ભૂવાના ચરણમાં પગે લાગીને કહું છું શ્રદ્ધાની વાત છે તમે માતાજી આપણા બધાય ભૂવા જેટલા હાજરો હાજર છે પણ અત્યારના જમાના પ્રમાણે આપણા ઓલા પ્રમાણે માની રજા લેવાની માને પગે લાગી લેવાનું પછી આપણે દવાને જે કંઈ થતું હોય એ કરી લેવાનું એટલે માતાજી ફેળી માં કોઈ એવું કોણ કરે ખબર મારી પાસે નું આવ્યો
નિયા કેમ ગયો ઈ કોણ કરે તમે જ કયો માતાજી એમ કહે કોઈ દીકરી એટલે એ અને અત્યારે બધા આપણે સમજી ગયા છીએ બે કરી પણ એક વસ્તુની મને ખબર છે કે કેન્સર આવી ગયા હોય અમદાવાદ મુંબઈ સુધીના રિપોર્ટ આ બનેલી ઘટના હોય એકની કેટલી હશે અને મને ઘણા મિત્રોએ વાત કરી તમને કહું મુંબઈ સુધીના રિપોર્ટ થઈ જાય ને એમ કે હવે આને સેવા કરી લ્યો પનરદીથી હોળમેદી આ નહીં હોય આ મોટા મોટી ડિગ્રી વાળો ડોક્ટર આમ કે હોળમેદી છે આ બાપા કે આ માડી કે આ ભાઈ કે આ જુવાન ન હોય આને કેન્સર છે અને એ રિપોર્ટ કરી આવે ને ક્યાંય એમ થાય કે હવે પૂરું થઈ ગયું તો કે હવે આમ તો પૂરું થઈ ગયું સેવા કરી પણ એકવાર જરાક ફળાવાળીને ભલામણ કરવા જાય તો અને ફળાવાળીને ભલામણ કરે અને પછી પનરદી પછી રિપોર્ટ કરે એ રિપોર્ટ લઈને મુંબઈ જાય રિપોર્ટ ડોક્ટરને દેખાડે એમ કે જે માણસનો રિપોર્ટ આ પનરદી પહેલા નહોતો એ આ નથી તો કે એ જ છે અમારી લાકડી વાળી ફૂગી ગઈ છે એના હાથ નો ફૂગે ને તેથી આ ફૂગે હો એના હાથ જે આવા કેટલી ઘટનાઓ બની છે મિત્રો એક નહીં કેટલી ઘટનાઓ આવી બની ગઈ છે અને જગતના ચોકમાં હાઈટ હાઈટ વેરે હે દીકરા દીધા છે પછી એ પીઠર હોય આવડ હોય મોગલ હોય કે ગાતરાળ હોય એ સિકોતર હોય આ તો બધા રૂપ નામ જે પરમ પરાશક્તિ તો એક જ છે ને જુદા જુદા રૂપમાં આપણે આવે છે અને આપણે એને પૂંજીએ છીએ પણ કેટલી વખત પણ ખેર એ વાતો બધી થઈ શકે પણ એવી એક કવિતાની જે હું તમને મજા કરતો હતો કવિઓની પણ એક હુવાણની એક મજા હોય છે એ બે કવિ બાજતા હતા બોલો એવું કઈ ન હોય તો એ ક્યારેક બાંધી એટલે કોકે કીધું કે તમે બાંધો કા તો કે અમે બે હામ હામું શરત રાખી હતી કે પેલા મારે હું મારી કવિતા સંભળાવું પછી તારે તું તારી કવિતા મને સંભળાય હું આખી સાંભળું પછી તારે મારી સાંભળવાની એમ તો બાદલું એમાં જ થયું એ કે મેં એની આખી કવિતા સાંભળી હવે એ મારી સાંભળતો નથી બોલે કે એ તો અન્યાય કહેવાય ને તમે એની આખી કવિતા સાંભળી એને તમારી સાંભળી હતી એને તમારે એની સાંભળવી જોઈએ ને એ કે મારી ચાર કડીની હતી એની 52 કડીની છે એમાં બાંધતા હતા બોલો પણ ખેર હવે એ બાજુ નથી જવું આપણે પણ એટલે કવિતાની છે કવિતા કોને કહેવાય મનુભાઈ ધોબી પ્રજ્ઞાચક્ષુ હતા સુરદાસ ગોંડલના આમ તો ચારણી સાહિત્યનું જૂનું એક છપ્પાઈ છે પણ છપ્પાઈ ઉપરથી એમણે આ સરળ છંદમાં જૂનના છંદમાં બનાવ્યું રામ અને રાવણ જ્યારે લંકાના યુદ્ધના મેદાનમાં હામહામા આવ્યા ભાઈ આ બાજુથી રાવણે ડગલા જો કવિતા નાની છે પણ મને બહુ આપને મજા આવી છે શબ્દ ઉપર ધ્યાન દેજો આ બાજુથી રાવણે ડગલા દીધા લંકાના યુદ્ધના મેદાનમાં અને રામ તો રામ છે પણ રાવણ જેવો દુશ્મન ન હોય તો રામના વખાણ ન થાય જેવા તેવા હામું બાંધે એ કઈ ન હોય હારા હારું તાલુકામાં બહુ મોટું નામ હોય એ હાવ નાનો માણસ રેકડી લઈને જાતો એના હામો બાંધે તો એના વખાણ ન થાય એ ખોટો માણસ છે એમ આવડા હામું થોડું બધાય એ તો ઠીમે ઠીમ ભટકાય તઈ મરદના પાણી મપાય ત્યારે ખબર પડે હા એરડ ને અવર નર એને પંડ મોટા પહોલાર પણ જીલે સિંહલના ઝાડ એ તો મેંગળ ટલા માનડા એક હાથી ક્યાં ભૂલો પડી ગયો રેગિસ્તાનમાં વહી ગયો ત્યાંથી પાછું બીજું એક વન જેવું દેખી ગયો ત્યાં ગયો મોટો મોટા જાડવા જોઈ ગયો આ હા એ કે આવ્યા પાછા જાડવા આડો થઈને ગહી લો શરીરને આમ આડો થયો કડાડાડા ભૂફ બધાય હાથીએ સીતો પાઠ પડ્યો પછી કોઈ કવિ ઉભો તો એને કીધું એરડ કે એરડ ને અવર નર એને પંડ જબરા પોલાર એ તો ઝીલે સિંહલના ઝાડ મેંગળ તલા માનડા હે મેંગળ હે હાથી તારા તલા તો સિંહલ દીપના મોટા ઝાડવા હોય ને હાગડા ઈ ઝીલે આ એરડાનું વન છે આ ગમે એટલું હોય તો કડુડુડુડુ ભૂફ કરતો જાય આમાં કઈ ન હોય એટલે ઈ ઝીલી શકે એમ રામ રામ છે પણ રાવણે જેવો અરે અમે અને અમે કવિઓએ તે જેને હારું ભાડ્યું સુરવીર એને એના વખાણ કર્યા વગર અમે નથી રહ્યા કુંભકર્ણ ને શાબાશી દીધી અમારા નરદાસજી બોલ્યો કે કુંભકર્ણ બોલ્યો તો કે રામ તને હજી ભાઈડા નહીં ભટકાના હોય રામને કુંભકર્ણે કીધો કે શું કે નહન તાડકા નાર નહર ધનુષ ડાર મે નહીં રામ દિજદીન નહીં મારી જ કનક મે હું તાડકા નામની સ્ત્રી નથી રામ કે એક બાણમાં તું મને મારી જાય નહીં તાડકા નાર નહર ધનુષ ડાર મે હું હડી ગયેલું શિવનું ધનુષ નથી તું મને ભાંગી નાખ કુંભકર્ણ કહે છે રામને ભાઈડો થા રામ નહીં તાડકા નાર નહર ધનુષ ડાર મે નહીં રામ દિજદીન હું દરિયો નથી મારી મત પાળ બાંધી દે અને નહીં મારી જ કનક મે હું હોનાનો મરગલો નથી કે એક બાણમાં મરી જાઉં કુંભકર્ણ રામને કહે છે કહત કુંભકર્ણ કા કુછ સોરાય કે મે મહાકાલ હો કાલ કો કાલ નો મહાકાળ સો થાય જો ભાઈડો એમ અહીંયા રાવણે ડગલા દીધા એને અમારા કવિએ બિરદાવ્યો છે બોલો જે સુરવીર હોય એને બિરદાવવા જોઈએ એને શું કીધું રાવણ માટે
कमट पीठ कस कसी दसी रावण रण गायो आंख वीह दह शीश देख हेर तो हो जायो दिगा दस दिगपाल काल बानर को गायो थमक लगी धरत्या दुर्जटी ध्यान सुटायो श्रद्धा सुट गई संत की अन भय आखड़ी भेन हरदान कह हो करंत जब निरखत युद्ध नवीन पण आ तो राम हो भाई राम नो जीवन तो दुनिया आखी अने हवे अटाणे तो दुनिया रामायण हाले छे आटला वर्षो पछी रामायण पाछी लॉकडाउन में मूकी टीवी में ई तो आली पण आखी दुनिया अटाणे इंग्लिश में रामायण भणे छे जीवतर जीवू होय तो आज आपशे दुनिया ने अस्तित्व बचाववो छे तो रामायण ने गीता उपर हालवू पड़शे एने अने संस्कृत ना पाठ विदेश ना केटलाय देश में चालू थई गया छे आने आया अमुक घोघा एक्चुअली इंग्लिश सीवाय बधुं खोटुं छे तारी ज भली छे रेवा दे तू रेवा दे तारू नहीं हाले लांबू फगा है सीढ़ी मा तू फगा है सीढ़ी मा एवा हाव वळ खाता काय खबर न होय अने हाव मने तो विचार छे आपणे बधुं हारू दूध पीजो अने आवुं बधुं आपणे तो आ बधुं बाकी तो मैं जोयुं छे सुधरेल एक जमा ए एना कपड़ा नहीं आपणे एना उपर बहु नथी जावुं भले ने फावे एवा फेरे आपणे हुं वांधो छे आपणे एना आम नहीं जोई ई काय आपणे वांधो नथी ई तो जमाना प्रमाणे एने जे करवू ई करे पण पिज्जा ने बर्गर ने ओला रगड़ा ने पछी पचे ने ई खाय ने पछी आ फांदा ने पछी खुर्शी मां दाडा बेठा होय मोबाइल ना जता है कोक एमा वाली कापड़ा जो कोक जाए के एक्सक्यूज मी एक नो दीकरो सामने आवे ई एना शरीर नो मने तो मने पेट मा बळे छे એટલે કહું છું આ નહીં દૂધ ખાવું નહીં હારું ઘી નહીં હારું વિચાર સાંભળો બસ ઢિંચક 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 ઢિંચા તમને કરડે કાળોતરો નાગ તમને હવે શું હા યુવાન દીકરીઓ દીકરા દારૂ પી નો આ પાર્ટી કરે ને જન્મ દિવસ ઢિંચક 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 મરો 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 આ ક્યાંથી આવ્યું એ સમજાતું અંગ્રેજો તો વૈયા ગયા પણ આઈ જે નાખીને ગયા એ કેદી જાય નક્કી નથી વિજ્ઞાન અપનાવવું ભણવું એ તો જરૂરી છે હતું અને આજે છે એ વખતે ગોંડલ મહારાજ ક્યારેક હવે જમાઈ જાજો થઈ ગયો મારે વળી એમ કરતો કરતો એટલે નહીં પણ ગોંડલ મહારાજને વાંચો તો તમને ખબર પડે એ વખતનું ગોંડલ અત્યારના દુબઈનું ક્યાંય નું આવે લંડનનું ન આવે એવું હતું એના રસ્તા બધા અને એના ઉપર હું ક્યારેક બોલીશ નહીં સમય વળી બાજુ હોય જાય પણ એ વખતે એને કર્યું બતાવ્યું હતું ત્યાં હજી આપણે નથી પૂગ્યા તો એ વખતે એ હતા ત્યારે એ એની જે સિસ્ટમ હતી એ ક્યારેક આપણે એના ઉપર બોલશું પણ ખેર કેવાનો મારો અર્થ ભણવું વિજ્ઞાન અપનાવવું એ જરૂરી છે વળી પાછા કે એકચ્યુઅલી જમાનો ક્યાં પહોંચ્યો વિજ્ઞાન ને તમે અહીંયા પણ તું ઊભો નથી તો ખુરશી માથે એ તો જો જરા તારો ફાંદો તું પેટમાં ભલે એવા રગડા ખાય આપણે દૂધ પીજો જુવાનડા અને હાવ નાના જુવાનડાને કહું તમે માવા ન ખાતા આવે છે ટેવ પડી ગઈ એનો વાંધો નહીં એ માપે ખાજો મોઢું વાકું થઈ જાય એટલે તો નહીં જ એમ હા હું તો એક વાત આવે એટલે હું તમને કહું છું કે મને બધા પ્રેમથી સાંભળે એટલે હું ઓલું ન લગાડતા પણ હું કહેવું કે મેં દોયેલા ભેહું અને આમાં વડીલો છે એને ખબર છે બોઘરા હતા પહેલાં ડોયલું નહીં નહોતું આ બાપાને ખબર છે આમાં વડીલોને અને બોઘરા સો સો હાથ હાથ લીટરના બોઘરા ગોઠણમાં રાખી ફણા ઉપર આમ હોય આપણી માતાઓ બહેનો દીકરીઓ દોતી બાપા દો છે એ જોવાના એ દોતા અને ઘમ 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 બોકરો હાથ લીટરનું ફીણાની ફગરું માથે ચડી જાય ને તો એ નિરેતે દોઈને પાછો ઊભો થઈને વયો જતો અટાણે જોયું હોય ને મોટા માવો હોય માફ કરજો પણ અમે જોયું હોય મેં ઘણા હું નેહડા બહુ જાઉં હેઠી ડોલ હોય અને ડોલમાં દોવાતો હોય અને માવો હોય ને એક ડોલમાં અડધી હેડ અડધી બાર ડોલ ગોવાળ દોઈ નીકળે કાલે બાપા અખતરો કરી લેજો તમારે કોઈ જે ઢોર હોય અને ડોલ લઈને વયો જાય ને તો ડોલ ફરતો આમને કુંડાળું દૂધનું હોય અરે અરે ઓલો તો છાંટો ન પડવા દેતા તો કહેવાનો મારો અર્થ એ છે કે આ નુકસાન છે તમે ખાવ માપ્યા અને છતાંય વ્યસન હોય તો મારું કંઈ ગજું નહીં હું કહેવો કંઈ મહાન કોઈ ઓલો કોઈ મહાપુરુષ નથી તો હું મુકાવી દઉં પણ આ વાસ્તવિકતા છે એ ખબર છે ગોઠણમાં બોકરા રાખે તો આમાં ગોઠણ થાય એટલે એટલા બધા આપણે આગા વહી ગયા છીએ હા એટલે થોડું માવડ્યું હોત હવે આ તો નથી કેવું મારે ક્યાંય ક્યાંક ગુટકાની એ ઘરી ગયું છે મને બધી ખબર હોય પાછી મને ફરિયાદ કરે પાછા બધા અમુક બાપા કરે અમુક માળીઓ કરે એ બાપા અમે તો બોલી હુંઘણી ખાલી હુંઘતા આ તો ગુટકા ખાઈ છે આવું બધું હાલે છે પણ હવે ઘરનો ડાયરો એટલે આ ન કહેવાય બધે પાછું એવું ન હોય પણ વળી હું ઓલા ઉપર આવી જાઉં આ બાજુ ભગવાન રાઘવેન્દ્ર સરકારે પંચને ખેંચી બરાબર ઠા 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 કરતી ઠાણા ના 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 બ્રહ્માંડની માલિકો કડાકા બોલવા માંડ્યા હામો રાવણ પડકારા કરતો આવે છે એ તો તાહુંથી બાણ ન લાગ્યું ને નાભીમાં તાહુંથી એમ જ કહેતો હતો હે જંગલી હે જંગલી હે જંગલી હે જળ હે જંગલી એમ કહેતો હતો પણ ભગવાન રામે બાણ ને બરોબર આમ પંચ ને ખેંચીને આમ ખેંચું ઠર કરતી સરક ને ખેંચી એટલે જો બાણ નું ભાથું આમ પકડ્યું હોય અને પંચ ને ખેંચે ને એટલે આ જમણો હાથ પાછો હોય
અને ડાબો હાથ આગળ ગયો. કવિ જોજો, કવિઓને છે ને હાથે પાછો હટે તો ગમે નહીં, માણસ ક્યાંથી પાછો હટે ગમે. જમણો હાથ આગળ જાય ને માણ આમ ખેંચે એટલે, સોરી ડાબો, આ ડાબો આગળ ગયો, જમણો હટ્યો. અને કવિએ પડકારો કર્યો કે એ જમણા આ શું કર્યું, હારા હારા કામમાં જમણો હાથ આગળ કરો, જમણા હાથે લોટો પકડો, જમણા હાથે આમ કરો, જમણા હાથે નાળિયેર પકડો, બધે આગળ. અને કે હામો રાવણ ઉભો તો પાછો રામના કાનાડો ગયો. અને કવિએ ચાર કડીનો છંદ લખ્યો છે મનુભાઈ, સાંભળજો શું કે છે. ધરે હાથ જમણા, એ જમણા હાથ આપણે બે હરખા જ સહી, વામ એટલે ડાબો, વામ કર ઓચરે આપણે બે હરખા હતા, વીરતા તું ધરે હાથ જમણા. આમાં કોણ કાયર અને કોણ ભીરુ હશે, હવે બધું પારખું થાય હમણા. હે જમણા, આવામ કનવો કરવો ચરે આપણે બે હરખા સતા, કાયમ વીરતા તું ધરે હાથ જમણા. કોણ કાયર અને કોણ બહાદુર હશે, હવે બધું પારખું થાય હમણા. અને હે જમણા, ખાનમાં પાનમાં બ્રાહ્મણ ને દાનમાં બધા શુભ કામ માં મોર રહેતો, અને આજ કાયર બની ઠેઠ પાછળ ગયો, અને પ્રભુ રામ ના કાન નો ઓથ લેતો. કવિતાની મજા તો જુઓ. હે જમણા હાથ દાવો હાથ કે, રામ નો દાવો હાથ, રામ ના જમણા હાથ ની કે, આજ રામ ના કાન નો ઓથ લઈ ગયો. એ તો મરદ ને બાટકો બોલે તઈ ખબર પડે, દો દો તલવાર બાંધ કે સભી કહાવત સુર, પણ યુદ્ધ ટાણે ઓળખાય કિન કે મુખ પે નૂર. બહરાટો બોલતા જતા અમારા ઘરમાં ઘણી વાર હાવત ની વાહે થવાનું થાય ને, પેહુમાં કે ગાયુમાં હાવત ગરી ગયો હોય પછી ગોવાળિયા વાહે થાય, એ વાહે થાય ને તો ઘણા હામું કઈ કઈક ડાલામાં તો આમ થોડોક ઓલે પણ જાય ને, પાછો આવે ઘ ઘ ઘ ઘ કરતો પાછો આવે ને તો એ સાત જણા તગડતા હોય એમાં બે જ જણા ઉભા હોય. શિયાર જોયા હોય તો છે ક્યાંય ઝાડ ને આડા હોય, પાછું કે હું કહું ઈ હું કે ભાઈ કે તો ના હું પાણો ગોતતો હતો. એમ ઝઘડામાં હારા હારા પાણા ગોતવા વઈએ જાય, હું પાણો ગોતવા, પાણો ગોતવા નહીં વંડિયાડો હટાઈ ગયો તો. દો દો તલવાર બાંધ કે સભી કહાવત સુર, યુદ્ધ જાણે ઓળખાય કિન કે મુખ પે નૂર. એ તઈ ખબર પડે એટલે પાછો હટી ગયો. અને હવે જો સમજદાર માણસ છે ને, મોટો માણસ કોને કહેવાય, વિવેક થી વાત કરે, પરબારી તાળ ન નાખે. આપણા વિરુદ્ધમાં કોઈ બોલી જાય કઈ તો આપણે હામો વિડીયો ન બનાવે, તને જોયો છે તું આમ છો તને જોઈ લે, એનું કામ કરે, આપણે આપણું કરવું. આપણે પરબારી કોક વગર ગુને ગાળ દઈએ ને તરત હામી કોઈ દી ગાળ ન દેવી, એ એનો પરિચય આપે છે કે અમે આવી જાય થી ને જઈએ, પછી આપણે એ થવું તરત. દુનિયામાં ડાયા માણસો પાસે કિંમત થવી જોઈએ, એક લાખ માણસ આપણી કિંમત કરે એ મહત્વનું નથી, પણ હો જણા એવા કરવા જોઈએ કે ભાઈ એની વાત થાય એ કોઈ દી વહરું વેણ ન બોલ્યો. એ હો જણાની મજા છે. જેમ જસદણ આલા બાપુ કીધું તો માણસ કેટલા એમ, એટલે શું કે છે, વામ કરવો ત્યારે આપણે બે હરખા છતાં કાયમ વીરતા તું ધરે હાથ જમણા. કોણ કાયર અને કોણ બહાદુર હશે, એ બધું પારખું થાય હમણા. ખાવામાં પીવામાં વિપ્ર ને દાનમાં સકળ શુભ કામમાં મોર રહેતો, આજ કાયર બની ઠેઠ પાછળ ગયો, રામના કાનનો ઓથ લેતો. અને ત્યારે જમણો હાથ વિવેક થી કે છો, શું કે છે, કે લેસ કાયર નથી, લેસ નિર્બળ નથી, મારા હાથ લેસ શત્રુ નથી કોઈ ફાયો, પણ હાથ જમણો કહે યુદ્ધ મેદાનમાં, મને આ ક્ષણે એક વિચાર આવ્યો. શું વિચાર આવ્યો, ભાગવાનો આ વાત કહી છે તો કે ના, કે તો કે ઈ વિચાર એક મસ્તક પસી રાવણ ના, એક મસ્તક હણુવન કે હણુ શીશ દસી એક હારે, આ મારા રામ ની યુદ્ધ વિચારણા શું હશે, હું પૂછવા આવ્યો કાન દ્વારે. મસ્તક પસી રાવણ ના, એક મસ્તક હણુ કે હણુ શીશ દસી એક હારે, રાવણ ના એક હારે દહેદનો ભૂણ્યો વાર દેવો છે કે એક એક કરીને મારવા, એ રામ ને પૂછવા ગયો તો. કવિ ની કવિતા આને કહેવાય ભલા માણસ, આ કવિતા ની મજા છે.
મેને પૂછા કેમ છે, બધું બરાબર છે, તું શાંતિ રાખ. લઈ લો બે કડી, આમ તો બહુ જાણીતું ગીત છે, છેલે એ લઈ લો, પાછી કલાક ઉપર થઈ ગયું છે ને બેન નો. હવે આમાં અમારું તો કઈ નક્કી નહી રહ્યું ગાંડા માણસ નું. એટલે એક રૂપક બાંધીને મેં આ ગીત લખ્યું વર્ષો પહેલા 2003 માં, બે હું ચારતો ત્યારે. કે રૂડી રળિયા મણી અને હરિયાળી ને વળી હેતા, પણ ચારણે ઘર નથી છોડવી, તારા પહુ ને પાછા વા હું તું આપણું બેનું એક હયું અને બીજો ઘરનો બા, અનરૂડા કોયલ નારાગ કે સાયબો રે કોવાળિયો મારો, સાયબો જે કોવાળિયો, અને હું ગોવાલણ ગીરની મારી શામરાધારી જોડલી, ગોવાલણ ગેહરી મારી શામરાધારી. બાકી દુનિયામાં કોઈના બાપની ત્રવટ નથી, બાળી ભસ્મ કરી દે એટલે આ કડી છે.
साड़ी बिजली मारा आलम हारे दी मतिया हटिया खाली थोड़ा आठ जना एटला खाली आवजो बीजा कोई नहीं कहते सात आठ दस जना से बधाय ई बधाय आवजो सात आठ जना अहींया जेटला बधा छे आई तन खम्मा 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 रे
पूरी कर संतोष भी नाई तेरो केस जून गाई गो संतोष भी नाई तेरो केस का लगाना ठिकाना है मिलो मिलो सभी प्यारे बंदगी की राह चलो जिंदगी जरा सिवा में दिल बहलाना है आइए बनवाना बने एक नहीं पाना यहाँ देखी कर जाना फिर आना है निकाना है में सब भाग की नीतियो साहेबी हमारी ऐसी जगत में रहेगी सदा ऐसा अभिमान कबू मन में कीजियो बैसक संबंध है न आंख बंद हुए बात राम नाम रखो याद सतगुण से लीजियो इंगल भनत नहीं कीजियो पर दिया है खुदा ने कुछ जीनन को दीजियो दिया है खुदा ने कुछ दिया है प्रभु ने कुछ दिया है प्रभु ने कुछ दीना चढ़मा